નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર પંદર જેનું નામ છે અહમ મમ મિત્ર આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર પંદર અહમ મમ મિત્રમ ચહી સંસ્કૃત ભાષામાં તમારે પોતાનો અને તમારા અંગત મિત્રનો પરિચય લખવાનો છે જેમાં પોતાનું પિતાનું માતાનું ભાઈનું બહેનનું નામ ભણતા ધોરણ શોખ ગમતી વાનગી સૂટોવ વગેરે બાબતો આવરી લેવાની છે પોતાના પરિચય બાદ તે જ મુજબ પોતાના મિત્રનો પરિચય સંસ્કૃતમાં લખવાનો છે તમારા ભાષા શિક્ષકની મદદ લઈ તમે આ લખી શકો છો તેઓ તમને વાક્ય રચના બનાવવામાં મદદ કરશે પરિચય લખ્યા બાદ વર્ગ સમક્ષ તમારે પોતાનો અને મિત્રનો પરિચય વાંચી સંભળાવવાનો છે તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે પરિચય લખીશું જુઓ સૌપ્રથમ મમા પરિચય એટલે મારો પરિચય જેમાં મમા નામ રાજેશઃ અસ્તિ એટલે કે મારું નામ રાજેશ છે મમા જન્મ તિથિ સોળ બાર બે હજાર બાર અસ્તિ

રાજકોટ નગરે વસામી તો હું રાજકોટ નગરમાં વસુ છું આ પ્રકારે આપણે આપણો પરિચય આપવાનો છે હવે આજ રીતે આપણે આપણા મિત્રનો પરિચય આપીએ તો ચાલો જોઈએ કે મમ મિત્રસ્ય પરિચય તો અસ્ય મિત્રસ્ય નામ રમેશ અસ્તિ એટલે કે મારા મિત્રનું નામ રમેશ છે સહ અપી સપ્તમ કક્ષામ પઠતી તે પણ સાતમા ધોરણમાં ભણે છે તસ્ય પિતા નામ ગોવિંદ અસ્તી તેના પિતાનું નામ ગોવિંદ છે તસ્ય માતુ નામ સીતા અસ્તી તેની માતાનું નામ સીતા છે સતા અસિ તમ સુરેશ અસિને એક ભાઈ છે તેનું નામ સુરેશ છે સગિની અપી અસ્તી ત્યાર નામ ગીતા અસિ તેને એક બહેન છે તેનું નામ ગીતા છે ત્યાં શોક ગાન શ્રવણ ગાન

તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વપુરુષ ટીડીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધે સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ જોઈ શકશો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીઓ સાથે ત્યાં સુધી આવજો